जय श्री कृष्ण विद्यार्थी मित्रों, आज आप धोरण 8 चैप्टर नंबर 17 केटली कुदरती घटना भाग 2 हमें आम चैप्टर पहला भाग है आप जोई चूक्या छे वीजड़ी वार्ता करीने ए आगळ छे एना विषे भणी गया कि वीजड़ी छे ए केवी रीते थाय छे। तो हवे वीजड़ी थी सुरक्षा केवी रीते मेळवीने एना विषे भणीए। वीजड़ी अने गाजवीज साथे तोफान दरमियान कोईपण खुली जग्या सलामत नथी। गाजवीज सांभळवी ए सलामत स्थळे दौड़ी जवानी चेतवणी छे। सलामत स्थळेथी छेल्ली गाजवीज सांभळ्या बाद थोड़ी राह जोई पछी ज बहार निकळो। एटले एम कहे छे के गाजवीजनो अवाज छे एक चेतवणी छे कुदरतनी के आपणे सलामत जग्याए छे ए जतुं रहेवुं जोईए अने ए दरमियान छे कोईपण खुली जग्यामां आपणे न रहेवुं जोईए। ए पछी आगळ कहे छे के सलामत स्थळની तो घर के इमारत ए सलामत स्थळ छे। जो तमे कार के बस में मुसाफरी करता हो तो वाहनना बधा ज बारी बारणा बंद होय तो तमे सुरक्षित छो। हवे एम कहे छे के ज्यारे वीजड़ी थती होय अने गाजवीज साथे तोफान होय तो घर अने इमारत छे कोई पण बिल्डिंग ए सलामत जग्या छे। અને એ દરમિયાન જો વીજળી થતી હોય ને એ દરમિયાન તમે કોઈ બસ કે કારમાં મુસાફરી કરતા હોય ને તો એ વાહનના બારી બારણા બંધ હોય તો તમે સુરક્ષિત છો। હવે અહીંયા આપણને કહે છે કે શું કરવું અને શું ન કરવું। તો એમ કહે છે કે ગાજવીજ દરમિયાન કરવાની અને ન કરવાની બાબતો, તો હવે ખુલ્લા વાહનો જેવા કે મોટરસાયકલ, ટ્રેક્ટર, બાંધકામના મશીનો, ખુલ્લી ગાડીઓ સુરક્ષિત નથી। ખુલ્લા મેદાનો, ઊંચા વૃક્ષો, બગીચાના છાપરા તથા છજા કાઢેલા સ્થળો વીજળીના આંચકાથી આપણને બચાવતા નથી। એટલે કે ખુલ્લા વાહનો, મોટરસાયકલ, ટ્રેક્ટર અથવા તો બાંધકામના મશીન છે, ખુલ્લી ગાડીઓ એ સુરક્ષિત નથી। ખુલ્લા મેદાન, ઊંચા વૃક્ષ, બગીચાના છાપરા અને છજા કાઢેલા જે સ્થળો છે એ વીજળીના આંચકાથી આપણને બચાવતા નથી, કારણ કે અમુક વસ્તુઓ છે એ આપણા ઉપર પડવાની શક્યતા રહે અને અમુક વસ્તુઓ એવી અહીં આપી છે કે જ્યાં વીજળી આપણા ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવી શકે, એટલા માટે એ આપણને બચાવી શકતા નથી। ગાજવીજ સાથેના તોફાન દરમિયાન છત્રી સાથે લઈ જવી જરાય સલાહભર્યું નથી। એટલે કે બહુ તોફાન હોય ગાજવીજ સાથેનું ત્યારે છત્રીને છે ને જોડે ના લઈ જવી। શા માટે? તો કે છત્રીનો કાગડો થાય એ તો સાંભળ્યું છે ને, તો જો એવું થાય તો એના કાગડો થાય તો એ દરમિયાન આપણને પણ હાનિ પહોંચાડી શકે છે। જો જંગલમાં હોય તો નીચા વૃક્ષો નીચે જ આશ્રય લેવો જોઈએ। મોટા વૃક્ષો માટે નીચે શા માટે નહીં? કારણ કે એ વૃક્ષ આપણી પર પડવાની શક્યતા રહે છે, એટલા માટે। એમ કે છે જો તમે ખુલ્લા મેદાનમાં હોય અને કોઈ આશ્રય ઉપલબ્ધ ન હોય તો ઊંચા વૃક્ષથી દૂર રહેવાનું છે, થાંભલાઓ કે ધાતુના પદાર્થોથી દૂર રહેવાનું, એ સિવાય મેદાન પર આડા પડવું નહીં, એના કરતાં જમીન ઉપર ઉભળક બેસી જવું અને ઘૂંટણ પર હાથ રાખીને બે હાથ વચ્ચે માથું રાખી દેવું, જેવી રીતે આકૃતિમાં અહીં દર્શાવેલું છે ને એ રીતે। આ સ્થિતિ તમારા ઉપર હુમલો કરવા માટે તમે સૌથી નાનું લક્ષ્ય બનાવી દેશે। એટલે કે જો વીજળી થતી હોય અને આપણે આવી રીતે બેસી ગયા તો એ વીજળી માટે આપણે છે ખૂબ નાનું છે એ લક્ષ્ય થઈ જાય, કારણ કે જો ઊભા હોય તો ડાયરેક્ટ વીજળી પડે પણ આપણું કદ ઘટી જાય છે, એટલે વીજળી છે એના માટે આપણે નાનું લક્ષ્ય થઈ જાય છીએ। હવે પછી આગળ કહે છે કે ઘરની અંદર વીજળી એ ટેલિફોનના વાયરો, વિદ્યુત વાયરો અને ધાતુની પાઇપ પર ત્રાટકી શકે છે। હવે આપણને યાદ હોય તો આપણે વિદ્યુત ભારનું વિભારણ જોયું હતું, વીજળી છે વિદ્યુત ભારનું વિભારણ છે, આપણે આગળ ભણી ગયા છીએ। હવે ગાજવીજ સાથેના તોફાન દરમિયાન આ બધા સાથેનો સંપર્ક ટાળવો જોઈએ, એટલે કે ટેલિફોન છે, વિદ્યુત તાર છે અથવા તો ધાતુની કોઈ પણ પાઇપ છે એના ઉપર વીજળી પડવાની ખૂબ સંભાવના વધારે હોય છે। તો જ્યારે ગાજવીજ સાથે તોફાન હોય તો એ દરમિયાન એને અડવું નહીં। એ સિવાય મોબાઈલ ફોન તથા કાર્ડલેસ ફોનનો ઉપયોગ કરવો સલાહભર્યું છે, આપણે જે યુઝ કરીએ ને એ ફોનનો ઉપયોગ કરવો સલામત છે, ટેલિફોનનો ઉપયોગ કરવો નહીં। તેમ છતાં જે લોકો દોરડાવાળો એટલે કે લેન્ડલાઇન ફોન ઉપયોગ કરે છે તેને ફોન કરવો સલાહભર્યો નથી। એટલે કે આપણી પાસે
મોબાઈલ ફોન હોય પણ આપણે જેને ફોન કરવો છે એ લોકો પાસે લેન્ડલાઇન એટલે કે ઓલો દોરડાવાળો ફોન હોય ને તો એને એ ફોન કરવો એ સલાહભર્યો નથી. વહેતા પાણીનો સંપર્ક ટાળવાનો અને માટે ગાજવીજવાળા તોફાન દરમિયાન નાહવાનું ટાળવું જોઈએ. હવે પાણી છે એ વીજળીનું એટલે કે વિદ્યુતનું વાહક છે, તો જ્યારે વીજળી થતી હોય ત્યારે પાણીનો સંપર્ક કરવો નહીં. એ સિવાય ટીવી કોમ્પ્યુટર જેવા વીજળીથી ચાલતા સાધનોના પ્લગ કાઢી નાખવા જોઈએ. વીજળીની લાઇટો ચાલુ રાખી શકાય તેઓ કોઈ નુકસાન કરતા નથી, એટલે કે જે બલ્બ હોય છે એ ચાલુ રાખી શકાય એ નુકસાન કરતા નથી, પરંતુ ટીવી અને કોમ્પ્યુટર જેવા સાધનો છે જે વીજળીથી ચાલતા હોય એના પ્લગ કાઢી નાખવા જોઈએ. હવે વીજળીના વાહકો એટલે કે વિદ્યુતના વાહક કોણ કોણ છે એના વિશે ભણીએ. તો વીજળીના વાહકો એવા સાધનો છે જે ઇમારતોને વીજળીની અસરથી બચાવે છે. બાંધકામ સમયે ઇમારત કરતાં ઊંચો એક ધાતુનો સળિયો દિવાલમાં નાખવામાં આવે છે. સળિયાનો એક છેડો હવામાં ખુલ્લો અને બીજો છેડો ઊંડે દાટવામાં આવે છે. આ સળિયો વીજભારને જમીનમાં વહન કરવાનો સરળ માર્ગ છે. હવે આપણે જોયું હોય કે મોટી મોટી બિલ્ડિંગ હોય ને એમાં એ બિલ્ડિંગ કરતાં એક ઊંચો છે ને થાંભલો ગોઠવેલો હોય, પાઇપ જોઈએ ને તો એવું લાગે સળિયા જેવું. તો આવું શા માટે કરવામાં આવે છે? તો કે જ્યારે પણ વીજળી પડે ને તો એ સળિયા દ્વારા સીધી છે ને વીજળી જમીનમાં ઉતરી જાય, એટલે કે મકાન ઉપર ના પડે, એટલા માટે આવું કરવામાં આવે છે. ઇમારતોમાં બાંધકામ દરમિયાન વપરાયેલ ધાતુના સ્તંભ, વિદ્યુત તાર અને પાણીની પાઇપો કંઈક અંશે આપણને બચાવે છે, પણ તેને ગાજવીજવાળા તોફાન દરમિયાન અડવાનું નથી. એટલે એમ કહે છે કે વિદ્યુત તાર અથવા તો ધાતુના જે થાંભલા છે ઊંચા મકાન હોય એમાં અને પાણીની પાઇપો છે એ આપણને વીજળીથી બચાવી તો લે છે, પણ જ્યારે વીજળી થતી હોય ત્યારે આપણે આવી વસ્તુઓને અડવાનું નથી. હવે પછીનો નવો ટોપિક છે ભૂકંપ, બીજી કુદરતી ઘટના ભૂકંપ. હવે આપણે ધોરણ છે ને 7માં વાવાઝોડા વિશે શીખ્યા, આ ચેપ્ટરમાં આપણે વીજળી વિશે શીખ્યા, તો હવે આપણે છે ભૂકંપ વિશે શીખવાનું છે. એટલે કે આ પ્રાકૃતિક ઘટના મોટા પાયે હાનિ અને સંપત્તિનું નુકસાન કરી શકે છે. નસીબ જોગી કેટલેક અંશે આ ઘટનાઓનું પૂર્વાનુમાન કરી શકાય છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથેના તોફાનની ચેતવણી હવામાન ખાતું કરી શકે છે. એટલે કે જ્યારે ગાજવીજ સાથે વરસાદ થવાનો હોય ને તોફાન સાથે, તો એની ચેતવણી છે હવામાન ખાતું કરી શકે છે. એટલે કે ઘણી એવી ઘટનાઓ છે કે જેનું પૂર્વાનુમાન કરી શકાય અને કેટલીક એવી કુદરતી ઘટનાઓ છે જેનું પૂર્વાનુમાન આપણે કરી શકતા નથી. જો ગાજવીજ સાથે તોફાન થાય તો તેની સાથે વીજળી અને વાવાઝોડું થવાની પૂરી સંભાવના છે. માટે આપણને આ ઘટનાથી થતા નુકસાન સામે સલામતીના પગલાં લેવાનો સમય મળે છે. એમ કહે છે કે જ્યારે ગાજવીજ સાથે તોફાન હોય ને તો વીજળી અને વાવાઝોડું થવાની સંભાવના હોય, એટલે કે ગાજવીજ સાથેનું તોફાન એ વાવાઝોડા અને વીજળીનું છે એ સાવચેતી એટલે કે એક અગાઉથી દર્શાવી દે છે કે આવું થવાની કદાચ સંભાવના રહે તો આપણે એ ઘટનાથી દુર્ઘટનાથી છે સલામતી લઈ શકીએ. હવે અહીં છે વીજળીનો વાહક તાર છે એ દર્શાવેલો છે, કેવી રીતે કરેલો છે અને જમીનમાં એ દર્શાવેલું છે અહીં. પછી આગળ જોઈએ તો કે જો કે કુદરતી ઘટના એવી પણ છે જેના વિશે ચોકસાઈથી પૂર્વાનુમાન કરવું શક્ય નથી, તે ભૂકંપ છે. તે મોટા પાયે જાનહાનિ તથા સંપત્તિને નુકસાન કરી શકે છે. હવે અહીં એમ કહે છે કે કેવી ઘટના છે કે જેનું પૂર્વાનુમાન કરવું શક્ય નથી, એ છે ભૂકંપ. જ્યારે ભૂકંપ આવે છે ત્યારે જનજીવન છે એમાં જાનહાનિ અને સંપત્તિને નુકસાન થવાની પૂરેપૂરી સંભાવના રહે છે. ભારતના ઉત્તર કાશ્મીરના ઉરી અને તંગધાર ગામમાં 8 ઓક્ટોબર 2005ના રોજ એક મોટો ભૂકંપ આવેલો, જે અહીં આગળ આપણે આકૃતિમાં દર્શાવેલ છે. અને એ પહેલાં 26 જાન્યુઆરી 2001ના રોજ મોટો ભૂકંપ ગુજરાતના ભુજ જિલ્લામાં આવેલો. હવે અહીં પહેલાં તો પ્રવૃત્તિ આપણને કરવામાં કીધું છે કે તમારા માતા પિતાને આ ભૂકંપમાં થયેલી જાન માલની ખુમારી વિશે પૂછો. તે દિવસોના સમાચારપત્ર કે સામાયિકમાંથી ભૂકંપ દ્વારા થયેલા નુકસાનના થોડા ચિત્ર એકઠા કરો
અને ભૂકંપ દરમિયાન અને પછી લોકોની વેદના છે વર્ણવતો એક અહેવાલ તૈયાર કરવાનો છે. તો આના વિશે હું તમને માહિતી હમણાં આપીશ. હવે ભૂકંપ શું છે, એ આવે ત્યારે શું થાય છે, એની અસર ઘટાડવા શું કરવું જોઈએ, એવા છે ઘણા સૂચનો છે એ આપણે આગળ ભણશું. એ પહેલાં છે આપણે કચ્છ અને ભુજ વિસ્તારમાં જે ધરતીકંપ આવેલું ને એના વિશેની થોડીક માહિતી આપું. તો 26 જાન્યુઆરી 2001 રોજ સવારે 8:46 વાગ્યે આ ભૂકંપ આવેલો હતો. તે 2 મિનિટ કરતાં વધુ સમય ચાલ્યો હતો. હવે આ ભૂકંપનું કેન્દ્ર ગુજરાતના કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ચોબારી ગામથી લગભગ 9 કિલોમીટર દૂર હતું. આ ભૂકંપની તીવ્રતા 7.7ની હતી. ભૂકંપની અસરના કારણે કચ્છમાં મૃત્યુઆંક લગભગ 12,300નો થયો હતો. ભુજ શહેર, જે ભૂકંપના કેન્દ્રથી માત્ર 20 કિલોમીટર જ દૂર હતું, તે મોટા ભાગે નાશ પામ્યું હતું. ભચાઉ અને અંજારમાં પણ ભારે વિનાશ થયો હતો. હજારો ગામોમાં તારાજી સર્જાઈ હતી. ભૂકંપને કારણે ભુજના 40% ઘરો, 8 શાળાઓ, 2 હોસ્પિટલ, ઐતિહાસિક કિલ્લા, મંદિર, પ્રાગમહેલ, આઈના મહેલને ભારે નુકસાન થયું હતું. હવે આ બધા જે હું નામ બોલીને એ પહેલાંના સમયના કિલ્લાઓ અથવા તો મહેલ છે. હવે 4 કિલોમીટરનો માર્ગ નાશ થયો હતો અને 2.5 લાખ ઘર નાશ પામ્યા હતા. એટલે કે આ જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે લગભગ 2.5 લાખ મકાન હતા એ જમીનમાં ધરાશાયી થઈ ગયા હતા. અમદાવાદ શહેરમાં પણ તેની અસર થઈ હતી. અમદાવાદમાં લગભગ છે ને 50 જેટલી બહુમાળી ઇમારતો નાશ પામી હતી અને સંખ્યાબંધ લોકોના મૃત્યુ થયા હતા. આશરે 5.5 બિલિયન ડોલરની સંપત્તિનું નુકસાન થયું હતું. લોકોમાં કેટલાય દિવસ સુધી ભયનું વાતાવરણ રહ્યું હતું. રાહત કાર્યો તથા અસરગ્રસ્તો માટે છાવણીઓ શરૂ થઈ હતી. હવે આ તો વાત કરી ગુજરાતના કચ્છના ભુજ જિલ્લો જે છે એમાં ભૂકંપ આવ્યો હતો એની. હવે એ સિવાય બીજો ભૂકંપ આવ્યો હતો 2005માં 8 ઓક્ટોબર કાશ્મીરના ઉરી અને તંગધારમાં. તો એના વિશે થોડીક માહિતી છે કે 8 ઓક્ટોબર 2005 રોજ સવારે 8:50 વાગે આ ભૂકંપ આવ્યો હતો. તેની તીવ્રતા 7.6ની હતી. આ ભૂકંપની અસર પાકિસ્તાનમાં વધુ થઈ હતી. ભારતમાં જમ્મુ કાશ્મીરનું જે ઉરી અને તંગધાર ગામ છે ત્યાં વધુ થઈ હતી. આ અસર આજુબાજુના અફઘાનિસ્તાન અને અન્ય દેશમાં પણ થઈ હતી. લગભગ મૃત્યુ અંક છે 1 લાખને પહોંચી ગયો હતો અને ઈજા પામેલા લોકોની સંખ્યા લગભગ 1,38,000 હતી. 35 લાખ લોકો હતા એ ઘરવિહોણા બની ગયા હતા અને શાળાના મકાનો તૂટી પડવાથી 19,000 બાળકો મૃત્યુ પામ્યા હતા. એટલે કે આ ભૂકંપ દરમિયાન જે તારાજી થઈ હતી એની મેં વાત કરી. હવે આગળ જોઈએ તો અહીં આપણને ભૂકંપ શું છે એના વિશે માહિતી કરી છે. તો કે પૃથ્વીનું હલન, અચાનક હલવું કે ધ્રુજવું એને ભૂકંપ કહેવામાં આવે છે. ખૂબ થોડા સમય સુધી આવું થાય છે. પૃથ્વીના પેટાળમાં ખૂબ જ ઊંડે થતા વિક્ષોભ એટલે કે ડિસ્ટર્બન્સ, જેને આપણે હલનચલન કહીએ ને, એના કારણે આવું થાય છે. ભૂકંપ આખી પૃથ્વી પર દરેક સમયે થાય છે અને તેઓ નોંધાતા પણ નથી. આપણે અહીં ભૂકંપનું ચિત્ર જોઈ શકીએ છીએ. એટલે કે ભૂકંપ તો છે પૃથ્વીના દરેક સ્થળે થતું હોય છે, પરંતુ એ નોંધાતું નથી કારણ કે ખૂબ નાનું નાનું હલનચલન હોય. એટલા માટે મોટા ભૂકંપ ખૂબ ઓછી વાર થતા જોવા મળે છે. તેઓ ઇમારતો, પુલ, ડેમ તથા મનુષ્યને ખૂબ મોટા પાયે નુકસાન કરે છે. અને અહીં કહે છે કે મોટા જે ભૂકંપ હોય એ થોડી વાર અથવા તો થોડી સેકન્ડના જ હોય, પરંતુ એ જનજીવન છે એને ખૂબ નુકસાનકારક સાબિત થાય છે. તેમાં જાનમાલની મોટી ખુવારી થાય છે. ભૂકંપને લીધે પૂર, ભૂસ્ખલન અને સુનામી થઈ શકે છે. હિન્દ મહાસાગરમાં 26 ડિસેમ્બર 2004 રોજ ખૂબ મોટી સુનામી આવી હતી. દરિયા કિનારાના તમામ પ્રદેશોએ ખૂબ મોટું નુકસાન વેઠ્યું હતું. એટલે હવે અહીં આપણને 26 ડિસેમ્બર 2004 જે સુનામી આવી હતી ને એની વાત કરવામાં આવી છે. તો એના બધે વિશે ડિટેલમાં છે હમણાં હું આપને લોકોને જણાવું છું. એ પહેલાં આપણે પ્રવૃત્તિ 15.6 જોઈએ. તો એમ કહે છે કે દુનિયાનો રેખાંકિત નકશો લેવાનો છે. ભારતમાં પૂર્વ કિનારો તથા અંદમાન નિકોબાર ટાપુઓ દર્શાવવાના છે.
હિન્દ મહાસાગરની આજુબાજુ રહેલા અન્ય દેશો કે જ્યાં નુકસાન થયું તે દર્શાવવાનું અને આપણે યાદી છે એ સિવાય આ સુનામીના લીધે શું થયું હતું ને એના વિશે માહિતી મેળવવાની છે. તો એની માહિતી હું આપું છું આપને કે હિન્દ મહાસાગરમાં 26 ડિસેમ્બર 2004ના રોજ સવારે ભૂકંપને લીધે ખૂબ મોટી સુનામી આવી હતી. દરિયા કિનારાના તમામ પ્રદેશોએ ખૂબ મોટું નુકસાન વેઠ્યું હતું. તેની તીવ્રતા લગભગ 9.1 થી 9.3 હતી. તેની અસર 30 કિલોમીટર ઊંડે અને 1300 કિલોમીટરની લંબાઈના વિસ્તારમાં થઈ હતી. તેની સૌથી મોટી અસર ઇન્ડોનેશિયામાં થઈ હતી. તે ઉપરાંત શ્રીલંકા, ભારત, થાઇલેન્ડ, માલદીવ ટાપુઓ, મલેશિયા, મ્યાનમાર વગેરે દેશોમાં દરિયા કિનારાના સ્થળોએ થઈ હતી. તેની અસર હિન્દ મહાસાગરના કુલ 14 દેશોના દરિયા કિનારાના પ્રદેશો પર થઈ હતી. કુલ 230,000 થી 280,000 લોકો મૃત્યુ પામ્યા હતા. 30 મીટર ઊંચા દરિયાના મોજા ઉછળાયા હતા અને તેની અસર 8 થી 10 કિલોમીટર સુધી રહી હતી. 8 થી 10 મિનિટ સુધી રહી હતી. ભારતના અંદમાન અને નિકોબાર ટાપુઓ પર સુનામીની અસર સૌથી વધુ થઈ હતી. હવે આગળ આપણે જોઈએ તો ભૂકંપ શાથી થાય છે, હવે એ આપણને ખબર નથી તો એના વિશે આપણે જાણીએ. હવે એમ કહે છે કે પ્રાચીન સમયમાં લોકોને ભૂકંપના સાચા કારણની ખબર ન હતી. તેનાથી બુજો છે એની દાદીની માફક પૌરાણિક કથા ઉપર આધારિત હતા કે કેવી રીતે, તો કે પૃથ્વી છે બળદના શિંગડા ઉપર સંતુલિત કરેલી છે અને જ્યારે બળદ છે એના શિંગડા ફેરવે છે ને ત્યારે ભૂકંપ આવે છે. આવી એક ખોટી માન્યતા છે, એક કાલ્પનિક બાબતો પર આધારિત હતી. પણ સાચી વાત શું છે એ ખબર નહોતી, તો આપણે એ વાતને જાણવાની છે. તો કે પૃથ્વીની અંદર શું છે જે ખલેલ પહોંચાડે છે, તો પૃથ્વીની છે એ ઉપરના પડ કે જેને આપણે પોપડો કહીએ છીએ તેની અંદર ખૂબ જ ઊંડાણમાં થતા વિક્ષેપને લીધે ધ્રુજારી થાય છે. એટલે કે જે પ્લેટો આવેલી છે ને પ્લેટોના હલનચલનના કારણે ધ્રુજારી થાય છે ને એ ધ્રુજારીને આપણે ભૂકંપ કહીએ છીએ. આપણને અહીં પૃથ્વીનું બંધારણ દર્શાવેલું છે કે પોપડો એ પછી આવરણ, બહારનું પડ અને અંદરનું પડ. હવે આગળ એમ કહે છે કે પૃથ્વીનું સૌથી બહારનું પડ સળંગ નથી, તે ટુકડાઓમાં વિભાજિત થયેલું છે. દરેક ટુકડાને પ્લેટ કહીએ છીએ. આ પ્લેટો સતત ગતિમાં હોય છે. જ્યારે તેઓ એકબીજા સાથે ઘસાય છે કે અથડાય છે ત્યારે બીજી પ્લેટ છે એ નીચે જાય છે અને તેઓ પૃથ્વીના પોપડામાં વિક્ષેપ ઉત્પન્ન કરે છે. અહીં છે એ આપણને પ્લેટ છે એ દર્શાવેલી છે. પેલા પૃથ્વીનો કૂળો દર્શાવેલો છે, એમાં જે ગુલાબી કલરથી ઝૂમ કરીને ભાગ બતાવ્યો છે જેમ યુરેશિયન પ્લેટ, અરેબિયન પ્લેટ અને ભારતીય પ્લેટ દર્શાવેલી છે. તો આવી રીતે અલગ અલગ પ્લેટો આવેલી છે અને આ પ્લેટોના ઘસાવાથી કે અથડાવાથી છે વિક્ષોભ ઉત્પન્ન થાય છે અને ભૂકંપ જેને આપણે કહીએ છીએ. કેવી રીતે, તો એક પ્લેટ નીચે આવી જતી બીજી પ્લેટ જે અહીં આકૃતિમાં દર્શાવેલી છે અને જ્યારે બે પ્લેટો એકબીજા સાથે ઘર્ષણ પામે છે અથવા તો ઘસાતી હોય એનું ચિત્ર બીજી આકૃતિમાં દર્શાવેલું છે. તો આ વિક્ષોભ છે જે પૃથ્વીની સપાટી પર ભૂકંપ સ્વરૂપે દેખાય છે. પૃથ્વીની અંદર જે હલનચલન છે એ બહાર આપણે ભૂકંપ સ્વરૂપે જોઈ શકીએ છીએ. હવે એમ કહે છે કે જોકે આપણે ભૂકંપ સાથી થાય છે એ ખાતરીપૂર્વક કહી શકતા થઈ ગયા છીએ કે તે ક્યાં અને ક્યારે થશે એનું અનુમાન કરવું હજી શક્ય નથી. હવે મેં ક્યાંક વાંચ્યું છે કે ભૂગર્ભીય ધડાકાઓ પણ ધ્રુજારી સર્જી શકે છે. એ કેવી રીતે, તો હવે એ જોઈએ. તો કે જ્વાળામુખીના ફાટવાથી, પૃથ્વી પર ઉલ્કા પડવાથી કે ભૂગર્ભમાં ન્યુક્લિયરના ધડાકાને લીધે પણ પૃથ્વી પર ધ્રુજારીઓ થઈ શકે છે. જોકે મોટાભાગના ભૂકંપ પૃથ્વીની પ્લેટના હલનચલનને લીધે થતા હોય છે. હવે જ્યારે કોઈ જ્વાળામુખી ફૂટે અથવા તો પૃથ્વી પર કોઈ ઉલ્કા પડે એ સિવાય છે એ
ભૂગર્ભ વિસ્તારમાં જ્યારે ન્યુક્લિયર બોમ્બ છે એના પરીક્ષણ કરવામાં આવે ને ત્યારે પણ પૃથ્વી ઉપર આવી નાની નાની ધ્રુજારીઓ જોઈ શકીએ છીએ. પરંતુ મોટાભાગની ભૂકંપ છે એ પૃથ્વીની પ્લેટના હલનચલનના કારણે જ હોય છે. હવે કેટલાક ભૂકંપ પ્લેટોના હલનચલનથી થાય છે. આ પ્લેટોની ધાર ઉપર ભૂકંપ થઈ શકે તેવા સૌથી નબળા વિસ્તાર છે. આ નબળા વિસ્તારોને સિસ્મિક કે ફોલ્ટ ઝોન કહે છે. એટલે કે જે પ્લેટ છે એની ધાર ઉપર આવેલા વિસ્તાર હોય, સૌથી નબળા વિસ્તાર કે જ્યાં ભૂકંપ થવાની સંભાવના સૌથી વધુ હોય, તો એવા વિસ્તારને સિસ્મિક કે ફોલ્ટ ઝોન તરીકે આપણે ઓળખીએ છીએ. હવે ભારતમાં કાશ્મીર પૂર્વ તથા મધ્ય હિમાચલ, સંપૂર્ણ ઉત્તર પૂર્વીય વિસ્તાર, કચ્છનો રણ, રાજસ્થાન, ગંગાના મેદાનો એ સૌથી ભયજનક વિસ્તારો છે. કારણ કે એ પ્લેટની ધાર છે અને એ ધાર ઉપર આવેલા વિસ્તારો છે, તો અહીં ભૂકંપ થવાની સંભાવના સૌથી વધુ હોઈ શકે છે. દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોનો પણ ભયજનક વિસ્તારમાં આપણે સમાવેશ કરી શકીએ છીએ. હવે અહીં છે આપણને દર્શાવેલું છે કે ક્યાં ગંગાનું મેદાન આવેલું છે, ભારતીય પ્લેટ, હિન્દ મહાસાગર, માઉન્ટ એવરેસ્ટ, હિમાલય, તિબેટનો ઉચ્ચ પ્રદેશ ને યુરેશિયન પ્લેટ અહીં આપણને આકૃતિમાં દર્શાવેલ છે. હવે ભૂકંપની તીવ્રતાના મૂલ્યને માપક્રમ દેખાડતા એકમને રિક્ટર સ્કેલ કહે છે. હવે આપણે સાંભળતા જોયા હશે લોકોને કે કેટલી રિક્ટર સ્કેલનો ભૂકંપ હતો, તો એ બીજું કાંઈ નથી પણ ભૂકંપની તીવ્રતાનું મૂલ્ય છે, જેને આપણે રિક્ટર સ્કેલ તરીકે ઓળખીએ છીએ. ખરેખર વિનાશક હોય તેવા ભૂકંપની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 7થી પણ વધુ હોય છે. ભુજ અને કાશ્મીરમાં જે ભૂકંપ આવ્યો એની તીવ્રતા 7.5થી વધુ હતી. જે ભૂકંપ ભુજમાં આવ્યો એની તીવ્રતા 7.7 હતી અને કાશ્મીરમાં આવ્યો એની 7.5ની આસપાસની તીવ્રતા હતી. એટલે કે 7થી વધુ હોય એવી એવા ભૂકંપ સૌથી વિનાશક હોય છે. હવે આગળ જોઈએ તો અહીં સિસ્મોગ્રાફ છે એ દર્શાવેલો છે. તો સિસ્મોગ્રાફ શું છે એના વિશે પહેલાં આપણે જાણીએ પછી આગળ જોઈએ. તો ધ્રુજારીને લીધે પૃથ્વીની સપાટી ઉપર તરંગો સર્જાય છે. આ તરંગો છે એને સિસ્મિક તરંગો તરીકે આપણે ઓળખી શકીએ અને આ તરંગોને સિસ્મોગ્રાફ નામના સાધન વડે નોંધવામાં આવે છે. આ સાધન આમ તો એક સાદો ધ્રુજારી પામે તેવો સળિયાઓ કે લોલક હોય છે, તે આંચકો આવે ત્યારે ધ્રુજારી પામે છે. આ ધ્રુજારી વ્યવસ્થાની સાથે પેન જોડેલી હોય છે અને સિસ્મિક તરંગોને લીધે ધ્રુજતી પેન કાગળ પર તરંગો નોંધે છે. આ તરંગોના અભ્યાસથી વૈજ્ઞાનિકો ભૂકંપનો સંપૂર્ણ નકશો તૈયાર કરી શકે છે, જે આપણે આકૃતિમાં છે ને દર્શાવવામાં આવેલો છે, અને તેઓ તેના વિનાશની તીવ્રતાનું અનુમાન કાઢી શકે છે. તો કે બીજું કાંઈ નથી, નીચે એક પેન હોય અને ઉપર એક પેન હોય, નીચે કાગળ હોય અને જેટલી ધ્રુજારી હોય એના આધારે પેન છે એનું હલનચલન થાય છે અને હલનચલનના કારણે જે ગ્રાફ દોરાય છે એના આધારે જે વૈજ્ઞાનિકો છે એ બધું અનુમાન લગાડે છે કે કેટલો વિનાશ થયો અને કેટલી એની તીવ્રતા હશે એ. હવે વિજ્ઞાનના અન્ય માપક્રમની જેમ જ ડેસિબલ એક ઉદાહરણ તરીકે લઈ શકીએ, એમ રિક્ટર સ્કેલ પણ રૈખિક નથી. આનો મતલબ એવો થાય કે 4ની તીવ્રતાવાળા ભૂકંપ કરતાં 6ની તીવ્રતાવાળો ભૂકંપ છે એની તીવ્રતા 1.5 ગણી હોતી નથી. હકીકતમાં તીવ્રતામાં 2નો વધારો થયો એનો મતલબ તેની વિનાશકતા 1000 ગણી વધુ હોય છે. આથી 6ની તીવ્રતાનો ભૂકંપ 4ની તીવ્રતાના ભૂકંપ કરતાં 1000 ગણી વધુ વિનાશક શક્તિ ધરાવે છે. એટલે કે અહીં અંકનો 2 અંકનો જ વધારો થાય છે 6 અને 4ની વચ્ચે, તો એનો મતલબ એમ નથી કે 2 ગણો જ વધારો થયો અથવા તો 1.5 ગણો જ વધારો થયો, પણ આ 2 અંકના વધારા સાથે એની તીવ્રતા છે એમાં 1000 ગણી વધારે તાકાત હોય છે કે એ એટલી વધારે વિનાશકતા સર્જે છે. ભૂકંપ સામે રક્ષણ. આગળના પાનાઓ ઉપર આપણે જોયું કે ભૂકંપનું પૂર્વાનુમાન થઈ શકતું નથી. આપણે એ પણ જોયું કે ખૂબ જ વિનાશક હોઈ શકે છે ભૂકંપ. કેવી રીતે? તો કે 7.5 કરતાં વધુ તીવ્રતા હોય ત્યારે. હવે
એટલા માટે એ જરૂરી છે કે દરેક સમયે આપણે આપણી જાતના રક્ષણ માટેના જરૂરી પગલાં લઈએ. સિસ્મિક ઝોનમાં રહેતા લોકો કે જ્યાં ભૂકંપની શક્યતાઓ ખૂબ જ વધુ હોય ત્યાં લોકોએ વધારે તૈયાર રહેવું જોઈએ. સૌ પ્રથમ તો આ વિસ્તારમાં આવેલી ઇમારતોની રચના એવી રીતે થયેલી હોવી જોઈએ કે તે મોટા આંચકાઓ સહન કરી શકે. ઇમારત માટેની આધુનિક ટેકનોલોજી આ શક્ય કરી શકે છે. ભૂકંપ સલામત હોય તેવા માળખા ઊભા કરવા એ સલાહભર્યું છે. હવે એમ કહે છે કે અહીં ભૂકંપ સામે આપણે પગલાં લેવા હોય તો એ માટે આપણી જાતને હંમેશા તત્પર રાખવી જોઈએ કે જે લોકો સિસ્મિક ઝોનમાં રહેતા હોય એને હંમેશા તૈયાર જ રહેવું જોઈએ. શા માટે? તો કે પહેલાં તો છે એ બધી તૈયારી હોવી જોઈએ, ભૂકંપ આવે તો સલામતીવાળી જગ્યાએ જઈ શકીએ. એ સિવાય છે એવી ઇમારતોની આપણે રચના કરી શકીએ કે જે આંચકાઓ સહન કરી શકે અને જમીનમાં ધરાશાયી ન થાય, અને એ સિવાય ભૂકંપ સલામત હોય એવા માળખા પણ આપણે તૈયાર કરી શકીએ છીએ. એ સિવાય અહીં આપણે ઉપાયો આપેલા છે કે યોગ્ય આર્કિટેક્ટ્સ અને માળખા માટે ખાસ એન્જિનિયરોનો સંપર્ક કરવો, એટલે કે જે એન્જિનિયરો છે અથવા તો આર્કિટેક્ચર છે એ લોકોનો સંપર્ક કરી અને ભૂકંપ સુરક્ષિત જે છે એવા મકાન બનાવી શકાય. ઉચ્ચ સિસ્મિક વિસ્તારોમાં ભારે બાંધકામ મટીરિયલને બદલે માટી અને લાકડાનો વધુ ઉપયોગ કરી શકાય. છાપરાઓને બદલે એટલા હળવા રાખી શકાય અને કદાચ જો માળખું પડી ભાંગે તો પણ મોટું નુકસાન ન થાય. એટલે કે જ્યાં વધારે સિસ્મિક વિસ્તારો હોય કે જ્યાં ભૂકંપની શક્યતાઓ ખૂબ જ વધુ છે, વારે ઘડીએ ભૂકંપ આવતા હોય તો ત્યાં છે પાકા મકાન બનાવવાના બદલે ગારા અને લાકડાનો ઉપયોગ કરી શકાય. એ સિવાય આપણે છાપરા બનાવી શકીએ પણ ખૂબ હળવા હોય એવા, એટલે કે જો મકાન પડી જાય તો પણ વધારે નુકસાન ન થાય. એ સિવાય કબાટ અને છાજલીઓ દિવાલ સાથે લગાડેલા હોય તો સારું પડે, જેથી તે સરળતાથી પડી ન જાય. એટલે કે કબાટ અને છાજલીઓ જે છે એને હંમેશા દિવાલ સાથે જોડેલી જ રાખવાની. એ સિવાય જ્યારે દિવાલ ઘડિયાળ, ફોટો ફ્રેમ કે પાણીના ગીઝર લટકાવો ત્યારે ધ્યાન રાખવાનું કે ભૂકંપ આવે ત્યારે તે લોકો ઉપર ન પડે, એટલે કે કોઈ વધારે છે નુકસાન ન થાય. કેટલીક ઇમારતોમાં ભૂકંપ સમયે આગ લાગે છે, માટે જરૂરી છે કે બધી ઇમારતો, ખાસ કરીને ઊંચી ઇમારતોમાં અગ્નિશામકો ચાલુ સ્થિતિમાં હોય. કેન્દ્રીય ઇમારત સંશોધન કેન્દ્ર એટલે કે સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ રૂરકીમાં ભૂકંપ અવરોધક ઇમારતો કઈ રીતે તૈયાર કરવામાં આવી તેના પર કાર્ય થયું છે. હવે એ કેવી રીતે એ આગળ જોઈએ તો સૌપ્રથમ તો એમ કહે છે કે મોટી ઇમારતો હોય એમાં અગ્નિશામક જે સાધનો હોય એ ચાલુ સ્થિતિમાં જ રાખવા, કારણ કે ભૂકંપ દરમિયાન છે આગ લાગવાની સંભાવના પણ રહે છે. હવે એ સિવાય એમ કહે છે કે ગુજરાતમાં ભૂકંપ પર સંશોધન કરતી સંસ્થા, એનું નામ છે ISR ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોગ્રાફિક રિસર્ચ, જે ગાંધીનગરમાં આવેલી છે. હવે ભૂકંપ થવાની ઘટનામાં તમારી જાતને બચાવવા નીચેના પગલાં આપણે લઈ શકીએ છીએ. પહેલું, જ્યારે ઘરે હોય ત્યારે તો કે ટેબલ નીચે આશ્રય લેવાનો અને ધ્રુજારી બંધ થાય ત્યાં સુધી ત્યાં જ રહેવાનું છે. ધ્રુજારી બંધ થઈ અને થોડા સમય પછી બહાર આવું ત્યાં સુધી ત્યાં જ રહેવું. એ સિવાય તમારી પર પડી શકે તેવી ઊંચી અને ભારી વસ્તુઓથી હંમેશા દૂર રહેવાનું, અને જો આપણે પથારીમાં હોય તો ઊભા નહીં થવાનું અને તકિયાથી માથાનું રક્ષણ છે એ કરવાનું છે. અને જ્યારે આપણે બહાર હોય ત્યારે શું કરવાનું, તો કે ઇમારતો, વૃક્ષો તથા ઉપરથી પસાર થતી વિદ્યુતની લાઇનથી દૂર ખુલ્લું સ્થળ શોધવાનું અને જમીન ઉપર બેસી જવાનું, જેવી રીતે આપણને આગળ કહેવામાં આવ્યું એ રીતે. હવે જો તમે મોટર કે બસમાં હો તો બહાર નહીં આવવાનું અને વાહન ચાલકને ધીમે ધીમે ખુલ્લા સ્થળ સુધી ચલાવવાનું કહેવાનું, અને જ્યાં સુધી ધ્રુજારી ન અટકે ત્યાં સુધી બહાર આવવાનું નથી, અને બસ અને મોટરના જે બારી બારણા હોય એ બંધ કરી અને ત્યાં જ રહેવું. તો અહીં છે આપણે આપણું ચેપ્ટર પૂરું કરીએ છીએ. આ ચેપ્ટરનું સ્વાધ્યાયનું PDF છે એ આપી દેવામાં આવશે, તો દરેક પ્રશ્નના જવાબ આપણે PDFમાંથી જોઈ બાકી બુકમાં લખવાના રહેશે.